નમસ્કાર, સ્વાગત છે આપનું. છું સમીર. અત્યાર જોશી અત્યાર સુધીની જોઈશું સૌથી મોટી પાંચ ખબર. 40 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બનાસકાંઠાની ડેરીની તમામ બેઠકો બિનહરીફ જાહેર. ચેરમેન શંકર ચૌધરીએ ગણાવી પશુપાલકોની જીત. કહ્યું, બનાસને ગ્રામીણ વિકાસનું બનાવીશું રોલ મોડલ. રાજ્ય સરકાર વધુ 6 ખેત ઉત્પાદનોની કરશે ટેકાના ભાવે ખરીદી. બાજરી, મકાઈ, ડાંગર, અડદ, મગની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક. પૈસાની જરૂર હોવાથી ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચી રહ્યા છે ખેડૂતો. શાળાઓમાં ફી ભરવા મામલે વાલીઓને મળી શકે છે વિવિધ વિકલ્પ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે 31 ઓક્ટોબર સુધીમાં ફી ભરવાનો કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. પીએમ મોદીનો ચૂંટણીલક્ષી રાજકારણમાં 20મા વર્ષમાં પ્રવેશ. સમર્પણના 20 વર્ષ તરીકે રાજ્યમાં ભાજપ કરશે ઉજવણી. અમદાવાદમાં પ્રતિકાર રેલીને લઈને બંદોબસ્ત. કોચરબ આશ્રમ ખાતે પોલીસનો બંદોબસ્ત. રેલીને નથી મળી મંજૂરી. હાથરસ કાંડ મુદ્દે અમદાવાદમાં પ્રતિકાર રેલી. કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી રેલી. નૌશાદ સોલંકી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી અને રેલીના પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. કોચરબ આશ્રમ ટાઉન હોલ 4 રસ્તા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને પોલીસ દ્વારા રેલી શરૂ થાય તે પહેલાં જ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. રાજ્યભરમાંથી અનુસૂચિત જાતિ સહિત અન્ય ધર્મના લોકો હાજર રહેવાના હતા તો કોંગ્રેસ પાર્ટીએ પ્રતિકાર રેલીને સમર્થન આપ્યું હતું. અમારા સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે. પ્રણવ, શું છે, કેવો માહોલ છે, જે લોકો રેલીમાં જોડાવાના હતા તેમની સંખ્યા કેટલી છે અને તેની સામે પોલીસનું સંખ્યાબળ કેટલું છે? સમીર, ચોક્કસ માની શકાય કે હાથરસનું જે કાંડ થયો હતો તેને લઈને સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક તેની અસર અને તેના પડઘા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ દલિત સમાજના જે આગેવાનો છે તેના તરફથી એક પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તે આ યાત્રા હતી કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી. પરંતુ આપણે માહોલ બતાવવાનો પ્રયાસ કરીશ. આપને જોઈ શકો છો દ્રશ્યોની અંદર પોલીસનો મોટો બંદોબસ્ત અહીં ગોઠવવામાં આવ્યો છે. કોચરબ આશ્રમથી આ લાઈવ વિઝ્યુઅલ આપણા દર્શકોને આપણે બતાવી રહ્યા છીએ. તેની અંદર જેટલી પણ કાર્યકર્તાઓ એક પછી એક અહીં આવી રહ્યા છે તેની અટકાયત કરી દેવામાં આવી રહી છે. ખાસ કરીને જો વાત કરીએ તો તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીં પહોંચી ગયા છે. પ્રતિકાર જે યાત્રા છે તે પ્રતિકાર જે યાત્રા છે તેને મંજૂરી પોલીસ દ્વારા નથી આપવામાં. પણ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસના કેટલાક બીજા અન્ય પણ નેતાઓ પણ અહીં આવશે, કારણ કે કોંગ્રેસ દ્વારા તેનું અહીં સમર્થન આપવામાં આવ્યું હતું આ રેલીનું. તેને લઈને આ જે રેલીમાં આ પ્રત્યે રાજકીય માહોલ પણ બનશે એ પ્રકાર વાત છે. હાલ જે માહિતી મળી રહી છે તે શૈલેષ પરમારને તેના ઘરેથી જ અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. તો બીજી વાત એ પણ છે કે આપ જોઈ શકો છો કે પોલીસનો બંદોબસ્ત છે. કોચરબ આશ્રમથી આખું જે પીસીસીનો રસ્તો છે, ટાઉન હોલ કે તમામ જગ્યાએ પોલીસ મોટી સંખ્યામાં અહીં ગોઠવવામાં આવી છે. અત્યાર સુધીમાં સમીર જે અપડેટ મળ્યું છે તે પ્રમાણે 9થી પણ વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી છે. શૈલેષ પરમારને તેના ઘરે જ અરેસ્ટ કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલને પણ તેના નિવાસસ્થાનેથી અરેસ્ટ કરી દેવામાં આવ્યા છે. ઇમરાન ખેલાવાડાને પણ તેના ઘરે જ હાલ જે કહી શકાય તે ઘરે જ રાખીને તેને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને તે ઘરની બહાર નથી જવા દેવામાં આવ્યા. જિગ્નેશ મેવાણી પણ હાલ સર્કિટ હાઉસમાં જ છે. સર્કિટ હાઉસથી તેઓને બહાર નથી જવા દેવામાં આવ્યો તે માહોલ છે. આ જોઈ શકો છો કે માહોલ છે કે માહોલ બનાવે છે પ્રયાસ થઈ રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં અહીં જે કાર્યકર્તાઓ વાત છે કે 3000થી પણ વધુ જે દલિત સમાજ બીજા અન્ય ધર્મના સમાજના લોકો એકત્ર થાય તે પ્રકારનું આહ્વાન અહીં આપવામાં આવ્યું હતું. સમીર, તેને લઈને નૌશાદ સોલંકીએ પણ એક હમણાં જ વિડીયો એક જે બાઇટ છે તે વિડીયો ઇન્ટરવ્યૂ મોકલ્યો છે. તેમાં કહ્યું છે કે કોંગ્રેસની સમર્થનવાળી જે આ યાત્રા છે બધા ધર્મના સમાજના લોકો આ યાત્રામાં જોડાવાના છે તો તેને પોલીસ દ્વારા પ્રશાસન તરફથી તેને મંજૂરી આપવામાં આવે, તેને સહકાર આપવામાં આવે, નહીંતર પરિણામ ભોગવવાનું રહેશે તે પ્રકારની ચીમકી પણ અહીં કરી દીધી, સાથે અપીલ પણ કરી હતી. પરંતુ હાલ જોવા મળી રહ્યું છે કે 1000થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત કોચરબ આશ્રમ હોય, ટાઉન હોલ, પછી કે ગાંધી આશ્રમ હોય ત્યાં ગોઠવાયો છે. સર્કિટ હાઉસમાં પણ જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે સર્કિટ હાઉસમાં પણ પોલીસ દ્વારા મીડિયાઓને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે કેટલાક જે નેતાઓ જે છે દલિત સમાજના હોય કે પછી કોંગ્રેસ પાર્ટીના જે ધારાસભ્યો છે તે સર્કિટ હાઉસમાં રોકાયા હતા, તેના પણ તેઓ નજરકેદ કરવામાં આવ્યા છે. આ મનાઈ રહ્યું છે જે મોટા